નમસ્કાર મિત્રો, મારું નામ છે અંકિત રામી અને આજે આપણે શીખીશું ઇઝી ટૂલ્સ વિશે, એટલે કે મેગ્નિફાયર ગ્લાસ એન્ડ ઓન સ્ક્રીન કીબોર્ડ, જેની મદદથી તમે તમારા સ્ક્રીનને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો, સાથે સાથે કીબોર્ડ ના હોય તો પણ ટાઈપિંગ કરી શકો છો. પહેલાં આપણે સમજીએ મેગ્નિફાયર ગ્લાસ વિશે. ફર્સ્ટ ઓફ ઓલ, આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે ઓલ પ્રોગ્રામ, ત્યારબાદ એસેસરી. એસેસરીની અંદર ઇઝી ઓફ એક્સેસ કરીને એક ફોલ્ડર હશે, એની અંદર મેગ્નિફાયર કરીને એક સોફ્ટવેર આપેલું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એને સ્ટાર્ટ કર્યા બાદ તમને કંઈક આવું લેઆઉટ મળી જશે, જેની અંદર જ્યારે તમે પ્લસ ઉપર ક્લિક કરશો એટલે કે ઝૂમ ઇન થશે, અને જ્યારે તમે માઇનસ ઉપર ક્લિક કરશો ત્યારે ઝૂમ આઉટ થશે. તમે આની મદદથી તમારી સ્ક્રીનને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને મોટું કરી શકો છો. આની અંદર જ્યારે વ્યૂ ઉપર ક્લિક કરશો ત્યારે ઝૂમ ઇન ઝૂમ આઉટ માટે ઘણા બધા ઓપ્શન આપેલા છે. ઉદાહરણ તરીકે લેન્સ ફોર્મેટ તમે અહીંયા જોઈ શકો છો. મેં જ્યારે લેન્સની સાઇઝ 300 કરી અને જ્યારે એને હું સેટ કરી રહ્યો છું, એ આઇકોન અથવા જે બી મારા ડેસ્કટોપ ઉપર ફોલ્ડર છે તે મને અહીંયા ઝૂમ થઈને દેખાઈ રહ્યા છે. ત્યારબાદ જ્યારે હું ફરીથી વ્યૂ ઉપર ક્લિક કરીશ, પહેલાં તો હું સ્ક્રીનને નાની કરી દઉં જેનાથી ઓપ્શન ક્લિયર દેખાય, ત્યારબાદ ડોકેટ ઉપર ક્લિક કરીશ તો આની અંદર તમે જ્યારે નીચે ઝૂમ કરશો, જ્યાં બી હોવર કરશો એટલે કે માઉસ ફેરવશો, એ લેઆઉટ ઉપર તમને દેખાવા લાગશે. આવી રીતે પણ તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને આનો યુઝ કરી શકો છો. આની જ અંદર વ્યૂ ફૂલ સ્ક્રીન કરવાથી જેમ આપણે જોયું એવી રીતે પણ ઝૂમ કરી શકાય છે. એની અંદર જ્યારે હું સેટિંગ ઓપ્શન ઉપર ક્લિક કરીશ ત્યારે એની અંદર ઘણા બધા ટૂલ્સ આપેલા છે. ઉદાહરણ તરીકે જે લેન્સ હોય, મતલબ જે આઇકોન આવી રહ્યો છે એની સાઇઝ ઇન્ક્રીઝ કરવી, અથવા તો જે કલર છે એને કોઈ અલગ ઇફેક્ટથી જોવા, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની સાથે સાથે પોઇન્ટર અથવા કીબોર્ડથી કોઈ ફોકસ, અથવા હું ટેક્સ્ટ ટાઈપ કરું ત્યારે કોઈ ફોકસ અથવા ઇન્સર્ટેશન પોઈન્ટને જોવો. મિત્રો, આ હતું મેગ્નિફાયર ગ્લાસ, એટલે કે એની મદદથી તમે સ્ક્રીન હોય એને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. જો તમને આનાથી વધારે કાંઈ ડિટેલ જોઈતી હોય તો તમે હેલ્પ મેનુનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે સમજીએ ઓન સ્ક્રીન કીબોર્ડ વિશે. જ્યારે તમારા કોમ્પ્યુટરમાં કોઈ કીબોર્ડ એટેચ ના હોય ત્યારે પણ તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટાઈપિંગ કરી શકો છો. આ સોફ્ટવેર સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટ મેનુમાં જાઓ, ત્યારબાદ ઓલ પ્રોગ્રામ, ઓલ પ્રોગ્રામની અંદર એસેસરી, એસેસરીની અંદર ઇઝી ઓફ એક્સેસની અંદર તમે ઓન સ્ક્રીન કીબોર્ડ ફંક્શન એટલે કે સોફ્ટવેરને જોઈ શકો છો. તમે જ્યારે એને સ્ટાર્ટ કરશો ત્યારે એ સ્ટાર્ટ થઈ જશે. હવે હું એનો ઉપયોગ કરીને તમને નોટપેડની અંદર ટાઈપિંગ કરીને બતાવીશ. હવે હું નોટપેડ સ્ટાર્ટ કરી રહ્યો છું, એને મિનિમાઇઝ અથવા મેક્સિમાઇઝ કરી રહ્યો છું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, મેં ANKI પ્રેસ કર્યું, સાથે કેપ્સલોક પ્રેસ કર્યું, અને હું આનો ઉપયોગ કરી કેપિટલ અને સ્મોલ ABCDમાં પણ ટાઈપિંગ કરી શકું છું. બેકસ્પેસથી એને રિમૂવ પણ કરી શકું છું. સાથે સાથે વિન્ડોઝના જે કોર ફંક્શન છે એટલે કે સ્ટાર્ટ મેનુ ઓન કરવું, સ્ટાર્ટ મેનુ ઓફ કરવું, અથવા તો કોઈ શોર્ટકટ કી પ્રેસ કરવી વગેરેનો ઉપયોગ પણ કરી શકું છું. જ્યારે હું એન્ડ ઉપર ક્લિક કરીશ અથવા હોમ ઉપર ક્લિક કરીશ ત્યારે લાઇનના સ્ટાર્ટિંગ પોઝિશન, એન્ડિંગ પોઝિશન ઉપર જવું વગેરે પણ હું અહીંયાથી સેટ કરી શકું છું. જ્યારે હું આને નાની મોટી સાઇઝ કરવા માગું ત્યારે તમે જોઈ શકો છો, આની લેફ્ટ સાઈડ જઈ હું કર્સરનો ઉપયોગ કરી આની સાઇઝ પણ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરી શકું છું. મિત્રો, આ હતું ઓન સ્ક્રીન કીબોર્ડ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. સાથે સાથે આવા ઘણા બધા બીજા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.